નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ 6ઠ્ઠું વિષય છે વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરમાં પાઠ 6ઠ્ઠો આ પાઠનું નામ છે સજીવો લક્ષણો અને નિવાસસ્થાન આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

નિવાસસ્થાન એટલે શું જવાબ વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે જવાબ રણમાં જીવન જીવવા માટે થોર નીચેના અનુકૂલનો ધરાવે છે તેના પર્ણો નાના અને ઓછા હોય છે પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે છે જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે તેનું પ્રકાંડ જાડુ અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે તેને અનુકૂલન કહે છે બીજી ખાલી જગ્યામાં આવશે નિવાસ ત્રીજામાં જલિય નિવાસ ચોથામાં ઉત્તેજના ઘટકો અને પાંચમામાં ઉત્તેજના કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે તો ચાલો અહીં જે વસ્તુઓ આપેલી છે તેમાં નિર્જીવ વસ્તુ કઈ છે તેની યાદી બનાવી છે તે જોઈએ નિર્જીવ વસ્તુઓ હળ સીવવાનો સંચો રેડિયો અને હોડી જે નિર્જીવ વસ્તુઓ છે પ્રશ્ન નંબર પાંચ એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતા હોય પેલું વિમાન તથા આગબોટ તે નિર્જીવ છે પરંતુ સજીવના નીચેના બે લક્ષણો ધરાવે છે પેલું તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે એટલે કે પ્રચલન કરે છે બીજું તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણ લે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો જવાબ માખણ ચામડું ઊન રસોઈનું તેલ સફરજન અને રબર જે સજીવનો પણ ક્યારેક ભાગ હતો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત સજીવોના સામાન્ય લક્ષણોની યાદી કરો સજીવોના સામાન્ય લક્ષણો નીચે મુજબ છે બધા સજીવો શ્વસન કરે છે બધા સજીવોને ખોરાકની જરૂર પડે છે બધા સજીવોની વૃદ્ધિ થાય છે બધા સજીવો ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે બધા સજીવો ઉત્સર્જન કરે છે બધા સજીવ તેના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે સમજાવો ઘાસના મેદાનોમાં હરણ સસલા જેવા તૃણાહારી અને સિંહ વાઘ ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે ઘાસના મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે આથી હરણ અને સસલા જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા અને જીવતા રહેવા તેમની દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ પકડી ખોરાક મેળવી શકે અને જીવી શકે આમ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છઠું વિષય છે વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ છઠ્ઠો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સાત ની અંદર ત્યાં સુધી આવજો